આ દરમિયાન જૂનાગઢથી સમાચાર. મેડિકલ વેસ્ટનો જથ્થો જાહેર માર્ગ પર બસ સ્ટેન્ડ પાસે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં ઠાલવવામાં આવ્યો ત્યારે સોસાયટીમાં અનેક હોસ્પિટલ છે. રોજે રોજ મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિકો પણ નારાજ છે. કોરોના સંક્રમણ વચ્ચે મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકાતા લોકોને મહામારીનો ભય સતાવી રહ્યો છે. રૂ, કપડા, ઇન્જેક્શન સહિતનો જથ્થો શ્વાનો દ્વારા ફેલાતા સ્થાનિકોમાં ક્યાંક ભયનો માહોલ. મનપાને રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા લોકોમાં રોષ. અમારા સંવાદદાતા વિજયસિંહ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. વિજયસિંહ, શા માટે સ્વચ્છતા નથી જળવાતી? સ્થાનિકો શું માંગ કરી રહ્યા છે આ હોસ્પિટલના કચરા વિશે? ચોક્કસથી શિવાની જણાવી દઉં તો જે રીતે આ લાલ બહાદુર સોસાયટીમાં જે અનેક હોસ્પિટલો આવેલી છે તેની એક સરમ ઘટના જે સામે આવી છે કે જે સોસાયટીનો વિસ્તાર છે, રહેણાંકી વિસ્તાર છે, તેમાં હોસ્પિટલો પણ અનેક આવેલી છે. તો બીજી તરફ જે મેડિકલ વેસ્ટ કચરો જે છે તે રોડ ઉપર જે શ્વાન વિકતા હોય, શ્વાન જે એને ફેરવતા હોય તેવા જે દ્રશ્યો જે સામે આવ્યા છે તેમની સામે અનેક સવાલો ઉભા થયા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકાના સ્થાનિક તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેવું પણ લાગી રહ્યું છે કે તેમની સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોની પણ ખાસ કરીને માંગ છે કે જે રીતે કોરોના વધી રહ્યો છે, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ કચરો જે છે તે જે એવી જગ્યાએ ફેંકવામાં આવતો હોય છે કે તે કોઈ પણ પ્રાણી કે અથવા તો કોઈ પણ હાથે ના લાગે, તો પણ આ રોડ ઉપર જે રઝળતો જે નજરે ચડ્યો છે તેની સામે સ્થાનિકોનો વહીવટી તંત્ર, સ્થાનિક મનપા તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. જી શિવાન. બિલકુલ. તો મેડિકલ વેસ્ટ કે જે સ્થાનીય વિસ્તારમાં ફેલાયેલો છે જેને લઈને સ્થાનિકોમાં રોષ છે, અનેકવાર રજૂઆતો કરી છે છતાં પણ તેનો કોઈ ઉકેલ નથી આવતો. મેડિકલ વેસ્ટ રસ્તા પર ફેંકવાની જે ફરિયાદો ઉઠી છે તેને લઈને હવે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાય તેવી પણ સ્થાનિકોની ઉગ્ર માંગ.